वबरकातुह। सुभान अल्लाह सुभान अल्लाह अल्लाह नो लाख शुक्र से अल्लाह ने नेक तौफीक आती के रोजा रखी इफ्तारी पछी सेरी सुधी कबड़ो खुली हूँ એ કબરો ખોદનારા જાણે અજાણે જેટલા પણ હોય એ બધા માટે હું ઘેર બેઠા પછી દુઆઓ કરતો હતો, ભલે હું બહાર ના નીકળતો હતો, પરંતુ મારા ગામના મારા ભર્યાના મારા મિત્રો મને મને ખબર આપ્યા હતા આજે અમે મોત થયું, આજે આ ગુજરી ગયા, આજે આ જાહી પછી ગયા, સાથે સાથે તમે તત્ણ કબરો ખોટા હતા। તે પહેલાં લોકોની સેવા માટે મિશનના સભ્યો ગામના બીજા યુવાનો અરે એક ભાઈ તો ટ્રેક્ટરની અંદર સેનિટાઈઝર છોટે લુકમાં આ લોકો તમે જે સેવા આપી આવા કટોકી સમયની અંદર હું તમને બેસાડું છું। મારો વિચાર હતો આ ગઈ ઈદ ઉલ ફિત્રની રમઝાન ઈદ પર કે હું એક વોઇસ મેસેજ મોકલું, પછી હું મેં મારો ફોન મારા હાથમાંથી લીધો, મારાથી બોલાવ્યું ના, મારા હાથમાંથી આંસુ આવી ગયા। ઘરે પૂછું કે કેમ રમો છો, છોકરાઓએ જે મહેનત કરી એનો હું મારા હૃદયથી અંતઃકરણપૂર્વક આભાર માનું છું। આભાર માનવા માટે એક વોઇસ મેસેજ મારે મતલબ કે કરવો હતો પણ મારાથી બોલાતો નથી, મેં પણ એ જ પ્રમાણે કહ્યું કે મારે બોલવું હતું, તમે લોકો એ છે કામગીરી કરી અલ્લાહ એમનો જરીએ સરસનો બદલો આપશે, રજે રસનો બદલો આપશે। તમે રસ્તે ચાલતા હશો એક ટીંકુ કે કાંટો કે એક પથ્થર ઉઠાઈને મૂકો એરે નહીં જાય, એરે નહીં જાય, અલ્લાહ દરેક વસ્તુનો તમને બદલો આપશે, અને તમે જે કામગીરી કરી છે એનો બદલો અલ્લાહ અને અલ્લાહનો રસૂલ જાણે, એ તો કેવો આપણી ઉપર એ કરવા વાળો છે, મહેરબાની કરવા વાળો છે। મહાન સર્વસત્તાધીશ, મહાન દયાળુ, મહાન કૃપાળુ, મહાન ગની, મહાન સખી, મહાન દાતા, મહાન માફ કરવા વાળો ઉપરવાળો આપણો ખુદા છે, તમને જરૂર એનો બદલાવશે, ને હું તમારાથી ફરીથી આશા રાખું છું આવી વિકટ પરિસ્થિતિની અંદર આવી કટોકટીના સમયે તમે જ્યારે પણ મતલબ કે ગામને જરૂર પડે કે ગમે તેને જરૂર પડે આપણે એ બધાને સાથ અને સહકાર આપવાનો છે। તમારા દિલની અંદર એ જ્યોત હંમેશા માટે સરકતી રાખજો, એ જ્યોત હંમેશા માટે સરકતી રાખજો, કદી પણ તમારા દિલમાંથી એ જ્યોત બુઝાઈ ના જાય। સેવા કરો, સેવાનો બદલો અલ્લાહ તાલા જરૂર જરૂર આપશે। દોસ્તો આ કંઈ જેવું એવું કામ ના હતું, ગામે ગામમાં પ્રશ્ન હતો, ગામે ગામના યુવાનોએ આ મહેનત કરી છે, પરંતુ હું કદર કરું છું, હું મુબારકબાદી આપું છું તે લોકોને કે જેમને તમારી કદર કરવા માટે તમારે બધાને આગળ ભેગા કર્યા, કે મારા જેવા નાસીસ ગુનેગાર હલકો બદમાશ માણસની સમક્ષ મેં તમને હું મુબારકબાદી આપું છું, મારી એ તાકાત નથી તો હું તમને મુબારકબાદી આપું, મારી પાસે શબ્દો નથી તમારો કઈ રીતે કેવો કેટલો હું તમારો આભાર માનું, મારી પાસે કોઈ તાકાત નથી, મારી પાસે કોઈ શબ્દ નથી, તમે તો એવું કામ કર્યું છે, તમે એવી રીતે કામ કર્યું છે કે જે અલ્લાહ તાલા તમને જોયા અને તમને બધોને બક્ષી શકશે। મારી દુઆ છે અલ્લાહથી કે કયામતના દિવસે તમને આનો બદલો મગફિરત કરીને તમને જન્નતો ફિરદોસમાં આલા મુકામ અદા ફરમાવે। દરેકના જીવનની અંદર સુખ અને દુઃખ આવે છે, પુષ્પો જેમણે જે લોકો સુખમાં છકી ગયા અને જે લોકોએ દુઃખની અંદર સબર કર્યું અલ્લાહ તાલા સબર કરવા વાળાની સાથે છે। ઇન્નલ્લાહ મઅ સાબિરીન, નમાજ પડવા વાળા જોડે નહીં, રોઝા રાખવા જોડે નહીં, ઝકાત આપનારા જોડે નહીં, સખી કામ કરવા જોડે નહીં, સબર કરવા વાળા જોડે, અને ગામના એવું કોઈ ઘર બાકી નહીં હોય કે જેમનું સગું બાજવું આ કોવિડ 19 ની અંદર અલ્લાહની રહેમતમાં ના પહોંચી ગયો હોય, પરંતુ દરેકે ખૂબ સબર કર્યું, ખૂબ લોકોએ મતલબ કે પોતાની જાતને કાબૂમાં રાખી, કોઈએ આક્રોશ વ્યક્ત ના કર્યો એ રાહું થયું આ કેમ આવું થાય કેમ આવું કેમ થયું, ના 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 ના
જે ચાર આપણા જુવાનીઓ ભલે દફનની જે મને શીખ્યો, પરંતુ એ લોકો પોતાનું એમનો આધાર એ કુટુંબનો જઠો રિઝવાન ઇબ્રાહિમ બક્ષ, સરફરાજ મુસા કરુ, હસન આદમ કરુ, સાબિર દાઉદ કરુ અને લોકમાન્યભાઈ નામ હુસૈન ઇસ્માઈલ કરુ. આજે ચાર પાંચ જુવાનિયાઓ આપણા હાથમાંથી છટકી ગયા. અલ્લાહ ઉઠાવ કર્યો અને નસીબદાર એવા કે એમને રમઝાન જેવો મુબારક મહિનો ના થયો. અલ્લાહ તમે એવું ના વિચારશો કે આ બધું ઊંચું, આ બધું અલ્લાહ તરફથી થાય છે. જે લોકો પોતાની જાતને સુપર પાવર સમજતા, અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ભારત, દરેક દેશને અલ્લાહ તાલે બિલકુલ મોમ બનાવી દીધા. તમારી અંદર હું તાકાત છે, તમે શું કરી શકવાના છે, કોઈ વાયરસ નથી ફેલાવ હું માનું છું ત્યાં સુધી. અલ્લાહ તરફથી છે. જે પોતાની સુપર પાવર સમજતા હતા, અલ્લાહે એક જ ઝડકે બધાને ભોળ ભેગા કરી આપ્યા. હું એ અલગ વાત છે કે એણે જે કંઈ દેશે પોતાના નાગરિકો માટે પોતાની ફરજ નિભાવીને જે આપણે સહકાર આપ્યો, જે મદદ કરી, એ અલગ વાત છે. આ બધું અલ્લાહ તરફથી છે. મોત અને જીવન કોઈના હાથમાં નથી, અલ્લાહના હાથમાં છે. અને આપણી શું તાકાત કે આપણે કોઈને મારી શકીએ, આપણી શું તાકાત કે કોઈને આપણે જીવાડી શકીએ. બધું અહીંયા તરફથી છે. હું અને તેથી જ દોસ્તો મારી એક વસ્તુ ખાસ કહેવાની છે, મને હમણાં યાદ આવી ગઈ. અહીંયા જે બધા બેઠા છે કોઈને ખબર નથી ગઈ રમઝાન આપણી જોડે સભમાં કોણ હતું અને આવતી રમઝાન આપણી જોડે કોણ હશે અને કોણ નહીં હોય. અલ્લાહ તાલા કુરાન શરીફમાં સૂરે ઝારિયાની 56મી આયત એમાં અલ્લાહ તાલા ફરમાવે છે, વમા ખલકતલ જિન્ન વલ ઇન્સો ઇલ્લા લિયબુદૂન, બેશક મેં ઇન્સાનો અને જિન્નાટોને મારી ઇબાદત માટે પેદા કર્યા છે. હું આજ દિન સુધી ના જતો હતો, હું મઢી નમાજો ઘેર પડતો હતો, થોડી દિવસ સુધી મેં ભજન અસર અને મગરે પરવાની શરૂ કર્યું. દુઃખની સાથે કહેવું પડે છે, એક શબ્દ દોઢ શબ્દ ભજનમાં. અરે દોસ્તો, ભજનની બે રકાત સુંદર તમે જે ભરો તો બિલ ગેટ્સ હું, અંબાણીના અદાણી હું, એના કરતાં પણ તમે માલદાર, એના કરતાં પણ તમે માલદાર. તો દોસ્તો, અલ્લાહની ઇબાદત કરો. અલ્લાહે પોતાની ઇબાદત માટે આપણને પેદા કર્યા છે, મોજ મજા કરવા માટે નહીં. પણ એનો અર્થ એ નહીં કે આપણે ખાવું નહીં, આપણે પીવું નહીં, આપણે નોકરી કરવી નહીં, આપણે કમાવા જવું નહીં, આપણે ખેતી કરવી, બધું કરો. એ બધું ઇબાદતમાં આવી જાય ભાઈઓ, એ બધું ઇબાદતમાં આવી જાય. ફજરની નમાઝ પઢી રહ્યા, ટિફિન લીધું, ચાલો ભરૂચ, ચાલો અંકલેશ્વર, ચાલો ખેતર, આમ તેમ, તો એ જોહરની નમાઝ સુધી એ બધી તમારી ઇબાદત જ કહેવાય. એ તમારી ઇબાદત કહેવાય. દોસ્તો, મારી તમે ખાસ બહુ અંતર છે, મારી તમને અપીલ છે, અપીલ વિનંતી છે કે મહેરબાની કરીને નમાઝને કાયમ કરો, નમાઝને કાયમ કરો. કેટલી જગ્યાએ અલ્લાહ તઆલાએ કુરાન શરીફમાં ફરમાવ્યું છે, કુરાન શરીફમાં ફરમાવ્યું છે કે નમાઝ કાયમ કરો અને ઝકાત અદા કરો. ઝકાત સાહેબે નિશાબ માટે, પરંતુ નમાઝ તો 11 વર્ષના થયા અને 13 વર્ષે તો તમારું પાકું, તમારે તરત જ નમાઝ ભરવાની શરૂ કરી દેવાની. દોસ્તો, આ યાદ રાખજો. કોઈને કશી ખબર નથી કે હું હવે પછી હું થવાનું છું. હમણાં મારા આપણા ધ્યાનમાં એક વાત આવી કે હુસૈનની અંદર મસ્જિદની બહાર ડેરોલની ફેમિલી રહેતી હતી, જવાન છોકરી હતી, ટાંકી સાફ કરતી હતી, એક હાથમાં ડોલ અને ત્યાં જ એટેક. એટલે દોસ્તો, અલ્લાહની નજર સમક્ષ રાખીને અલ્લાહનો દિલમાં ખોફ પેદા કરો અને તેના પ્યારા હબીબની મોહબ્બત પેદા કરો. દોસ્તો, હું એવું નથી કહેતો કે અમારે જ નમાઝ કરવાની, કે કોઈને ઇમામ સાહેબને નમાઝ કરવાની, કે મુદરિસોને નમાઝ, આપણી પર બધાની પર ફરજ છે. અને રોજે મેસરના દિવસે ઝકાત કેટલી આપી નહીં પૂછે, રોઝા રાખ્યા કેટલા તે નહીં પૂછે, નમાઝ કેટલી પહેલાં તેનું પૂછપરછ થશે. નમાઝ એટલે મહેરબાની કરજો દોસ્તો,
સમૂહને બધાને તંદુરસ્તી આટા ફરમાવે, તમારા દિનની અંદર કોમની સેવા કરવાની જસ્બો પેદા કરે, અલ્લાહ તાલા તમને ખુશ રાખે, સલામત રાખે, અને તમારી જે કંઈ પણ જાયસ્તમાં ન હોય તે અલ્લાહ તાલા પૂરી કરે. જે લોકોએ સજોડે છે પરંતુ જે લોકો હવે સાડી કરવાના છે, અલ્લાહ તાલા એમને નેક નસીબદાર જોડા આટા ફરમાવે. બેશક આ દુનિયા ફાની, આંખ વિસાઈ ગઈ, કબરની મંજિલ, કયામતના દિવસે મહેશરની મંજિલ. તો દોસ્તો, મારી આ વાત ધ્યાન રાખજો, અને જો મારાથી બીજું કંઈ આરું અવરું બોલાઈ ગયું હોય, કે તમારાથી તમારા દિલને કંઈ આંચકો લાગ્યો હોય, કે તમારું દિલ કંઈ દુખાયું હોય, તો હું તે બદલે તમારી માફી માગું છું. ખુશરૂસન હું તેમનો આભાર માનું છું કે જેમણે મને અહીંયા મુખ્ય વક્તા તરીકે બોલાવ્યો અને મને જે બોલવાની તક આપી, તે બદલ હું તમારો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક એ લોકોનો હું આભાર માનું છું. દોસ્તો, મારી વાત ધ્યાન રાખજો, અને જ્યારે પણ ફરીથી આવો કોઈ વિકટ એ સમય આવે, તો અલ્લાહને હાજર નાજર રાખીને સેવા કરજો. કોઈને બોલાવવાનું નહીં, કોઈને બોલાવવાનું નહીં. આપણને ખબર પડી તરત ત્યાં તે જગ્યાએ જઈને ઊભું રહી જવાનું. બસ અલ્લાહ તમને એનો બદલો આપશે, એક એક કદમનો બદલો આપશે, કે તું નેક કામ માટે ચાલે એક એક કદમનો. અલ્લાહ તાલા આપણને સૌને આવી નેક કામો કરવાની નેક ટોફિક એટલા ફરમાવીએ. આમીન, સુમા આમીન, યા રબ્બુલ આલમીન. બે ટોપિક બોલવાનું જરા ભૂલી ગયો હતું, કે કોરોનાની મહામારી ચાલતી હતી ત્યારે ઘણા વરેરિયાના વિદેશમાં વસતા એનઆરઆઈ ભાઈઓ મને ઘણો વખત બિચારા રમઝાનમાં ટાઈમ પૂછે કે તમે ક્યારે ફ્રી છો, આ બાબતમાં ચર્ચા કરતા હતા. તો એમનું શુક્રગુજાર છું કે એ લોકો વિદેશમાં રહીને તમારા બધાની એક લાગણી પૂર્વક કે ભાઈ ગામના વતનીઓ છે ને આ પરિસ્થિતિમાં શું થતું હશે, તો મને સૂચનો આપતા હતા, એ બદલ હું એ લોકોનો પણ આભાર માનું છું. અને વિશેષમાં આ ગામમાં જે ડૉક્ટરી ટ્રીટમેન્ટ બહુ મહત્ત્વની વસ્તુ છે, તો એ અલ્તાફભાઈ જે ડૉક્ટર છે તેમણે જે સેવા બજાવેલ છે, તો હું એ પણ ભૂલી ગયો હતો, એમને પણ હું આભારી છું. થેન્ક યુ. અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ. હું યુકે ખાતેના એનઆરઆઈ ભાઈઓનો આભાર માનવાનું ભૂલી ગયો, તો એ લોકોને હું અહીંયાથી મારા વોઇસ મેસેજથી ખબર આપું છું કે તેઓ મને પ્લીઝ માફ કરે. એ લોકોએ લગભગ 4.5 લાખ રૂપિયા કટોકટી સમયે મોકલ્યા હતા, અને એ આપણા બધાના કામમાં આવ્યા. સાથે સાથે ડૉક્ટર અલ્તાફ અને બીજા ભાઈઓએ જે સેવા બજાવી, અને મિશનના સભ્યો જે લોકો ઘેર ઘેર થઈને બાળકનું બ્લડ અને એ ટેસ્ટ કરતા હતા, એમને જે કામગીરી કરી, અને જે ખબર મારા ભાઈઓને તો ભૂલાય જ ના, એ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એનઆરઆઈ ભાઈઓની સાથ અને સહકારથી આપણે અહીંયા આ એક મહામારી હતી એનો જંગ જીતી ગયા છે. એ લોકોનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એ લોકોને તમે કદી પણ ભૂલશો નહીં, એમના માટે એમની તંદુરસ્તી માટે દુઆ કરશો. ખાસ કરીને સલીમ ઇબ્રાહિમ માસ્ટર, અલ્તાફભાઈ, સાબિરભાઈ, સૈદ સિના માસ્ટર, અને જે લોકોએ આની અંદર ભંડોળ ભેગું કરવા માટે ત્યાં આગળ એ લોકોએ જે કંઈ પણ મહેનત કરી છે, એ બધાનો આપણે હું વરેડિયા સમસ્ત વરેડિયા ગામ તરફથી આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર માનું છું. હું એમને અભિનંદન આપું છું, હું એમને મુબારકબાદી આપું છું. અસલામ અલૈકુમ. અસલામ અલૈકુમ ભાઈઓ. નાનાને યાદ આવી ગયું, મને એ ધ્યાન પડે જ હતું. હજુ યુકે એનઆરઆઈ બ્રધર્સની સાથે સાથે આપણા ગામના બીજા જે બહાર વસતા લોકો છે, જેમાં આફ્રિકા, દુબઈ, કોઈ પણ કન્ટ્રી, તે લોકોએ પણ આપણને સારી એવી મદદ કરેલી ટેલિફોનિક અને દરેક રીતે. બીજું કે તબસ્સુમ ડૉક્ટર, ડૉક્ટર અલ્તાફભાઈ અને પાલિસ્તી પધારેલ ડૉક્ટર જડિયા સાહેબ,
એમનો એક મેસેજ હતો, એમને દાવત આપણે આપી હતી પણ એ કંઈ આવી નથી શક્યા અમદાવાદ જવાને કારણે. અને બીજા એક ડૉક્ટર, હું ના બોલું તો ડૉક્ટર શેજાદ જે યુકે ખાતેથી, એમને એક વસ્તુ અમને કીધેલી કે 24 અવર મારો ફોન ચાલુ રહેશે, તમે એની ટાઈમ કોઈ બી ટાઈમે મને કોલ કરજો, હું તમને રિપ્લાય આપીશ. ડૉક્ટર શેજાદે પછી જ્યારે આની અંદર શરૂઆત કરેલી, પછી જ્યારે આપણને ડૉક્ટર જરિયા મહિલા, ત્યારે ડૉક્ટર શેજાદે કીધું કે હવે બે પથિયાળા ભેગા થયા તો મજા નહીં આવે, તમે ડૉક્ટરની ગાઈડલાઈન પ્રમાણે કામ ચાલો. અને બીજા જે દરેક ગામના વ્યક્તિઓ, વડીલો, જે કબ્રસ્તાનમાં જે લોકોએ મદદ કરેલી છે, ટ્રાન્સપોર્ટેશનમાં મદદ કરેલી છે, ગામમાં કશું કરી નથી શક્યા તો ખાલી બોલીને અમને હિંમત આપેલી, તેવા બીજા કે એનઆરઆઈ બ્રધર્સ એક્સ વાય ઝેડ કોઈ બી કામ માટે એ લોકો તૈયાર છે. મારી પર ત્યાં યુકે ખાતેથી બધાના ફોન આવતા હતા કે કંઈ પણ કામ હોય તો તમે અમને કીજો, એ સિવાયનું પણ કંઈ પણ કામ હોય પણ એ લોકો કરવા માટે તૈયાર છે. બીજો એક મેસેજ મારે એ આપવો હતો કે અમે કાલે સ્કૂલમાં પરમિશન લેવા માટે આવેલા તો સાહેબોએ અમને ફરિયાદ કરેલી અને હાઈસ્કૂલમાંથી પણ એ ફરિયાદ આવેલી કે ગામના યંગ યુવાનો સ્કૂલમાં રમત ગમત માટે ગ્રાઉન્ડ યુઝ છે અને ગ્રાઉન્ડને નુકસાન વધારે થઈ રહેલું છે. એ લોકો પૈસા ખર્ચીને છોડ, રોપ, ગાર્ડન બધું તૈયાર કરે છે, તો એ સાચવવાની જવાબદારી આપણા નવયુવાનોની છે. બીજો એક મેસેજ કે જે ગાર્ડન તૈયાર થયું બાગ માટે, તે મોહન દેસાઈ આજમ મિશનના સભ્યો એવરી યર વૃક્ષારોપણ કરે છે, એ પણ આખા ગામની ભલાઈ માટે છે. કોઈ પણ ગ્રીનરી એક્સ વાય ઝેડ કોઈ પણ ગાર્ડનમાં લીમડા બદામ જો જે કંઈ પણ રોપ વાવેતર કરે છે એ લોકોને સાચવવાની જવાબદારી ગામના વડીલોની છે, નાના બાળકોની છે, નવયુવાનોની છે. એ લોકોએ દરેક વસ્તુ ધ્યાન પર રાખી આ પ્રોપર્ટીને પોતાની પ્રોપર્ટી સમજીને યુઝ કરવાની, એ પ્રમાણે એ કરો અને કોઈ નુકસાન કરતું હોય એને તો એને અટકાવો. બીજા એક મેસેજ મારા આપો હતો તમને નવયુવાનો માટે જ કે જે ટીમવર્ક એ લોકોએ કરેલું છે તે અભિનંદનને પાત્ર છે. એ લોકોએ ઘણી સારી એવી કામગીરી કરી, અમુક લોકોએ નાઇટમાં કામ કર્યું, અમુક લોકોએ ડેમાં કર્યું, રોજા રાખીને ઉજાગરા કરીને એ લોકોએ જે ખિદમત કરી છે. અને સૌથી મોટી ખિદમત કે ભાઈ જે કબર ખોદી, અને બીજી એક વાત કે ઇમામો એ લોકોએ જે લોકોએ મૈયતને ગુસલ આપ્યું, એ લોકો ડોક્ટર દરેક લોકો કે જે લોકોએ એની ટાઈમ એક દિવસમાં બે વાર અમુક વાર ત્રણ વાર પણ ગુસલ દેવાનું આવતું હતું, દઈને નીકળ્યા હોય ને તરત મેસેજ આવે કે ભાઈ બીજું મૈયત થયું, કબર ખોદવા જવાનું, ગુસલ આપવા જવાનું. અને ઇમામો પણ દરેક રીતે રેડી રહેતા હતા, એ લોકો બી ફ્રી નથી રહ્યા. એ લોકો આપણે જાણીએ કે એ લોકોને બીજું બધું બી કામ હોય છે પણ તેમ છતાં પણ એ લોકોએ એની ટાઈમ 24 અવર આપણને સારી એવી એ લોકોની ખિદમત આપી છે. અલ્લાહ એમનો બદલો બન્યો જહાનમાં એમને અટા કરે. અને જે લોકોએ પણ ખિદમત કરી છે ગામમાં તે દરેકને અલ્લાહ તાલા બંને જહાનમાં એનો બદલો અટા કરે. બીજી એક વસ્તુ કે હવે પછી એજ્યુકેશન અને મેડિકલ ફિલ્ડમાં પણ એનઆરઆઈ બ્રધર્સ આપણી જોડે છે. એ લોકો કહે છે કે તમે ખાલી અવાજ કરો, ને ખાસા બધાના મારી પર એવા ફોન આવે છે, એ લોકો એની ટાઈમ 24 અવર રેડી છે. એજ્યુકેશન માટે નવયુવાનો ઊભા થો, જે લોકો એજ્યુકેશન મેળવે છે અને જે લોકો હજુ નાના છોકરાઓ છે એ લોકોના એજ્યુકેશન તરફ તમે ધ્યાન આપો. જ આગળ આવે છે તો તમે કંઈક કરી બતાવો નવયુવાનો અને છોકરાઓ, ખાસ કંઈક એવું કામ કરી બતાવો કે જે લોકો 2-5 વર્ષમાં બોલે કે ના અમે લોકો છે અને અમે આ કામ કરીશું. બીજી એક મેસેજ એ કે એજ્યુકેશન ખાતે દરેક ધ્યાન દેવાનું હોય કે ભાઈ હવે નોકરી કરતા આપણે થઈ ગયા છે, આપણો પગાર ચાલુ થઈ ગયો છે, તો એની અંદરથી તમે અમુક ફંડ, આ જે આપણા ગામમાં જે મદદના ફંડો ચાલી રહ્યા છે, મિશન છે, સલીમભાઈ છે, એ લોકોને તમે પોતે હેલ્પ કરો. અને હું ન ભૂલું તો એવા અબી શોર્ટ ટાઈમમાં ગયેલા છેલ્લા 5 વર્ષથી આફ્રિકા અને યુકે નવા છોકરા જે ગામમાંથી અબી ગયા તે 2-5 વર્ષની વિઝા મેળવીને, એ લોકોને પણ ગામની બહુ જ ફિકર છે. અને અલહમદુલિલ્લાહ મને આપણા ગામનું ફ્યુચર દેખાઈ રહ્યું છે કે સારું એવું છે. અને નવયુવાનો ઊભા થો અને દરેક એજ્યુકેશન ફિલ્ડમાં, મેડિકલ ફિલ્ડમાં તમે લોકો આગળ આવો. અસલામ અલૈકુમ. અસલામ અલૈકુમ. તમને થશે કે વારંવાર ઉભો છું, આ પોઈન્ટ ખાસ મારો કહેવાનો હતો. દોસ્તો, હું 75 વર્ષ થયો, મારી સાથેના
ઇન્કમ ટેક્સમાં, પોસ્ટ ખાતામાં, રેલવે ખાતામાં, શિક્ષણ વિભાગમાં, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, મામલતદારની ઓફિસમાં, કલેક્ટરની ઓફિસમાં, કોઈ ખાતું એવું બાકી ના હતું કે જ્યાં વરેરિયાનો કોઈ નાગરિક કે કોઈ ઇસમ નોકરી ના કરતો હોય. આજે એક પણ નથી, આજે એક પણ નથી. બહુ દુઃખ થાય છે. 10મું 12મું પાસ કર્યું એટલે છૂટા. દોસ્તો, ટંકારિયા આખું ડૉક્ટરોથી ભરાઈ ગયું. કંઈ તમને ડેન્ટિસ્ટ મળશે, કંઈ તમને ફિઝિશિયન મળશે, કંઈ તમને આઈના મળશે, કંઈ તમને બધા ડૉક્ટરો મળશે. કે છોકરા હો અને છોકરીઓ હો, હું કઈ યાદ મારી ગયો આટલા બધા ડૉક્ટરો અને તે આ 2-5 વર્ષની અંદર. તમે શિક્ષણ લેશો, તમે તમારા ઘરને ઉપયોગમાં આવશો, તમે ગામને ઉપયોગમાં આવશો, તમે તમારે આપણી કોમને તમે ઉપયોગમાં આવશો, અને એ તમે જે ખિદમત કરશો કે તમારો જે ચાર્જ હશે તે જશે. પણ તમે છે, તમે રાતે ઉઠીને આવ્યા, સાહેબ ઉઠો, સાહેબ બહુ ખબર મટાય, સાહેબ બોકે બોકે, અને તમે ઉઠીને એને ટીકે આપશો, એનો બદલો અલ્લાહ તાલા જરૂર જરૂર જે આપશે. ચાર્જનો એ વસ્તુ અલગ છે, પરંતુ તમે જે ડ્યુટી બજાવી એ ડ્યુટીનો અલ્લાહ તાલા બદલો આપશે. દેશો આજે જમન્યાઓ જો 10મા મહિના 12મા હોય તો મહેરબાની કરીને તમે આર્ટ્સ ગ્રેજ્યુએટ બનો, સાયન્સ ગ્રેજ્યુએટ બનો, કોમર્સ ગ્રેજ્યુએટ બનો, ડિપ્લોમા લો, અને વેરી ઇન્ટેલિજન્ટ હોય તો પછી એન્જિનિયર બનો. પણ કંઈક તો કરો, કંઈક કરો, કશું નહીં કરવાનું. અને અને વાત કહું, ખોટી ના લગાડશો, મને સાયકલ લાગે, મારે સ્કૂટર લાગે. અરે ભાઈ, પહેલાં તમે કમાઓ, અને તે મા બાપોને હું કહું છું કે પહેલાં એવું કહો કે કમાઓ. મારો અડધા ભણતો હતો તો અહીં કોઈ દીવાનના ઘેરથી સાયકલ લીધી 80 રૂપિયાની, અને ટંકારી જટરો ભણવા માટે, અને રોજ એ પંચર થઈ ગયું કે હવેથી લોકોને આવે, રોજ પંચર. હું કહું બેટા, ભાઈ તું સાયકલ 80 રૂપિયાની સાયકલ કહી દીધી હોય નહીં. પણ મારો કહેવાનો મતલબ એ કે એની જરૂરિયાત હતી. પણ અહીંથી મદરસે જવું હોય સાયકલ, અહીંથી સ્કૂલ જવું હોય સાયકલ, અહીંથી ઘેર જવું હોય સાયકલ, ગ્રાઉન્ડ પર આવવું હોય સાયકલ. નાના નાના ભૂલકાઓ તમે એટલા બધા મુસ્કાઈ ના દો, નહીં તો ઘરડા ઘર તો આપણે નથી ઈચ્છતા. પણ જે લોકોને બહુ રાત પ્યારથી ઉઠાડેલા છે બાળકોને, એ લોકોના મા બાપોને તમે પૂછી જુઓ કે હું હાલત છે. એટલે મહેરબાની કરીને તમે ભણજો અને ભણાવજો, તો જ એ તમારા કામે આવશે. હું તમારી પાસે હું એક વસ્તુ ચોખ્ખી કરી લઉં, મારા અલ્તાફનો છોકરો સાયકલિક ડૉક્ટર બને છે, અને એની છોકરી ચાઇનાની અંદર ડૉક્ટર બને છે. મારો અનસ હાફિઝે કુરાન સાહિત્યનો છોકરો અને BSc ગ્રેજ્યુએટ થયો. મારી છોકરી સિરીન, એના 3 છોકરા ગ્રેજ્યુએટ, કોઈ કોમ્પ્યુટર સાયન્સમાં આ પ્રમાણે અલગ અલગ એની અંદર. અને મારી હસીનાની છોકરી આપણે સફિકા, એ 12મા કોમર્સ સાથે પાસ થઈને અત્યારે સામે સારો ત્યાં આગળ જોબ કરતા, આપણા 50-60 જણ બેઠા, એટલો પગાર એ લાવે છે. એટલે દોસ્તો, ભણેલું કોઈ જતું નથી રહેવાનું. તમે ભણજો અને ભણાવજો, તમારા માટે, તમારા કુટુંબને માટે, તમારા ઘરને માટે, તમારી કુમને માટે ખરું ઉપયોગી પડશે. અસલામ અલૈકુમ. ફરિયાદો આવે છે ભાઈ તમારી, હું પેલું તમે કઈ મોબાઈલ પર રમો ના રમો, કંપનીઓ માલદાર થઈ ગઈ, કંપનીઓ માલદાર થઈ ગઈ. એ પેલી પબજી કે જે હોય છે એમાં છોકરાઓ આઘાત કરે છે, સુસાઇડ કરે છે. મહેરબાની કરો, આ ઉપયોગ ફક્ત સારા કામ માટે કરો. સારા મારી પાસે આવે છે, મારું ગ્રુપ છે, પણ સારું હોય તો ટ્રેડ ડિરેક્ટ કરી નાખવાનું, તો જ હું આગળ ફોરવર્ડ કરું. દિનનું હોય અને દુનિયાનું હોય કે રાજકીય હોય તો જ, નહીં તો પછી તરત ડિલે. એ ગાયનો હોય કે ગમે તે હોય, કશું જ નહીં. પેલું ટિકટોક આવે છે ને, હા, તે તો બિલકુલ નહીં. હવે હું આનાથી દૂર છે. હું પહેલાં જ્યારે સભી સાહેબ હતા ત્યારે વેકેશનની અંદર હું ફ્રી 10માના ક્લાસ લેવા જતો ઇંગ્લિશના, તો હું છોકરાઓને બહુ પૂછું, મેં કહું તમેલા ગુજરાતી સ્કૂલમાંથી હું ભણીને આવ્યા, હું ચાલો મૂકું સક્ષમ લખો, સક્ષમ તો સ ક્ષ અને મ, એક છોકરો લખીને આવ્યો સ
ક સ મ બેટા તું તો પેલું અમે પડવા જરા હતા તો મદર સામે સબક આપ્યો હું કે અલીફ લામ મીમ સુવાત પછી હવી એ પૂછ્યું કે પણ તે કે અનમશો હવી સક અકળાયા હું અને બહુ જૂની વાત છું નાનો એટલે ત્યાંની વાત છે અનમશો એટલે આવું ના થાય આપણે બેટાઓ દીકરાઓ તમે સારી રીતે રહો અને સારી રીતે કામ કરો ને સારી રીતે ભણો બસ મારો એટલો જ ઉદ્દેશ છે આ બધી મોબાઈલ એમાં કંપની માલદાર થઈ જાય તમે વિચાર કરો કે પહેલાં મેં એરટેલનો બહુ વર્ષો પહેલાં જ્યારે નીકળ્યું ત્યારે અડસે તું તેની અંદર મહિનામાં તમારે વાપી કાઢવાનું મેં સાહેબને કીધું હું તો પાછો મોકલું એટલે 2,500 રૂપિયા કઈથી લાગવા અને હું વાપરું કે ના લાગુ એ તમારા ગયા અમને જે 200 રૂપિયાની અંદર 56 દિવસ કે 85 દિવસ સરાતા તે 400 રૂપિયાની અંદર 56 દિવસનું થાય છે 50 રૂપિયાનું 28 દિવસનું થતું હતું કે 50 રૂપિયાની અંદર 15 દિવસનું થાય છે કોને ફાયદો તો કંપની માલદાર થઈ ગઈ ભાઈ અને એ કંપનીએ કોને આપ્યા તેવી એમને ખબર છે કે અમે કોને આપ્યા એટલે મહેરબાન કે જેટલો બની શકે એટલો ઉપયોગ ઓછો કરો જેટલો બની શકે એટલો મોબાઈલનો સારી વસ્તુ તમે અંદર લો બીજી કોઈ વસ્તુ ના લો તમે સારી વસ્તુ ગ્રહણ કરો તો જ આ તમારા માટે સારો છે નહીં તો આ તો શેટોન જેવી રીતે ટીવી હોય તેવી રીતે આ તો શેટોન બહુ મોટો તમને છૂપી રીતે મારે ખબર કોને ના પડવાની છે હવે ભૂખ લાગી ગઈ છે ઉપાલ સુધા ભૂખ હું હવે આપણે એને ન્યાય આપીશું તૈયાર હજુ વાર છે અલ્હમ્દુલિલ્લાહ તમે લોકોએ મને સાંભળ્યો અને બીજી એક વાત કે તમે લોકો મને જે ઇજ્જત આપો છો ને હકીકતની અંદર એ બધે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું માની દ્રષ્ટિથી જુઓ તો એક વસ્તુ કોઈના પણ ઘેર સારી હોય જેવી છોકરાની કે છોકરીની સારી નક્કી થઈ તો મંડપવાળા પાસે કે ભચાળા પાસેની જે સિદ્ધત મારી પાસે આવશે કે સાહેબ જો આ તારીખે સારી નક્કી કરીશ તમે જરા મેં કહ્યું કે ધોરણ મારું પાછા છોકરાઓ માન નાખે છે મારા મોટા મોટા દીકરાઓ બધું મારું માન નાખે છે આ નહીં તો કે નહીં આ તો કે આ તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે લોકોના તમારા દિલની અંદર મારી સગા છે મારી મોહબ્બત છે તમે દુઆ કરજો એટલે મને તંદુરસ્તી આપશે બીપી સુગર અને બીપી સુગર ના બીપી સુગર ને કોલેસ્ટ્રોલ આ 3 વસ્તુ છે અલ્હમ્દુલિલ્લાહ અમલ હું જે અમલ કરું છું દવા તો ખરી પણ જે અમલ કરું છું એનો મને ફાયદો છે અને એક તમારે બતાવી દઉં જે સુગર હોય જે સુગર રોજ ઓછામાં ઓછી 10 મિનિટ આગળ પાછળ દોરડી ઇબ્રાહીમ પડી નહીં આ ટસલી આંગળી આ ટસલી આંગળી આ પ્રમાણે પકડીને ત્રીજો કલમો પડવાનો સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર વલા હવલા વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહ અલ-અઝીમ 10 મિનિટ કમ્પ્લીટ તમે જોજો એટલે અમારા બધા આ લેબોરેટરીવાળો તો ઘેર મારી જાય છે સાહેબ તમે તો બિલકુલ કંટ્રોલમાં જ રહો જો હું તો કેરીની ફૂલખોદ કસ્ટર્ડની ફૂલખોદ ફ્રૂટની ફૂલખોદ શરબતની બહુ જ રોહે અફઝા અને રોઝા જ આખું ગ્લાસ પી જવાનું અલ્હમ્દુલિલ્લાહની મહેરબાની અમલ અમલ આ મને ચશ્મા આવ્યો એ ખાલી શો પૂરતો હું વગર ચશ્મા પડી શકું છું મારે કેટલા મતલબ કે એ છે આ ચાર્જિંગ તો હું આઈ કેન રીડ કે આપણે પારિજવાળા ચશ્મા કે તમે હજી સાહેબ બકું હજુ મને મોટી છે આવ્યું અલ્લાહની મહેરબાની મને હો ને અમારે અમે ના હો મોટી બીમારી લખી હું રોજ દુઆ માગું છું હું કે મારી આંખોની દૃષ્ટિ કાયમ અને ડાયમ રાખજે અને આ મોટે જેવી બીમારી છે મારી ભાજપ પણ વધી હવે ચાલો હું તમારી રજા લઉં છું સાહેબ ગામ હિત માટે કોઈને પણ જે પણ બે શબ્દો કહેવા હોય ગામ હિત માટે તો કહી શકે છે યંગ હોય બાળક હોય યા વડીલ હોય ખુરશી લાવી એને જો બધા એક ખુરશી લઈ જો રે
Gracias.